અને આજે પણ આપણે આરતી કરવાની છે, પણ બહુ વ્યવસ્થિત લાઈનમાં ઊભા રહીને. હો, કાલ તો જાણે આમ ઝઘડો કરવા જવાનું ને એવી રીતે બધા ઊભા રહી ગયા હતા, એવી રીતે નહીં. લાઈનસર થોડુંક પાળથી ડિસ્ટન્સ રાખી અને આગળ કોકને તમારા ફોટા પાડવા હોય કેવી રીતે પાડે? પેલો કેમેરાવાળો બિચારો પાળો પડે, મને એમ થયું કે આ પડે નહીં તો સારું, પણ માએ રાજ રાખી, પણ થોડી જગ્યા છોડી અને લાઈનસર ઊભા રહેવાનું અને માને ખુશ કરવાની. કારણ કે આ નર્મદા મૈયા રોજ આપણા સ્વામિનારાયણની પૂજા કરે છે, તો આપણે માને કેમ ન વધાવીએ? અને એક દિવસ 21 તારીખના દિવસે સવારમાં આપણે સૌ ભેગા મળીને માને ચૂંદડી ઓઢાડવી છે, આખી ચૂંદડી, આ કાંઠેથી પેલે કાંઠે સુધી આરપાર માને ચૂંદડી ઓઢાડવી છે, ચૂંદડી મનોરથ કરવો છે. શું ન કરીએ નર્મદા મૈયા માટે? અહીંયા સુધી જ્યારે માયા આપણને બોલાવ્યા છે અને રોજ આપણા ભગવાનની પૂજા કરે, તો આપણે એક દાડો તો કરીએ કેમ ન? ચૂંદડી એવી અમારા મહંતે એવી મંગાવી છે, ખબર નહીં ક્યાંથી, સુરતથી કે ક્યાંથી મંગાવી છે. આ કાંઠેથી પેલે કાંઠે લાંબી કરો, એટલે આ છેડો એક બાજુ અને બીજો છેડો આ બાજુ. માને આખી ચૂંદડી ઓઢાડી અને નર્મદા મૈયાને પ્રાર્થના કરીશું કે માં, તે તો અમારી તો લાજ રાખી છે, પણ અમારા ગુજરાતના 6 કરોડ લોકોની લાજ આ નર્મદા મૈયાએ રાખી છે. આપણા ધારાસભ્ય બેઠા છે, એમને ખબર છે કે જો આ નર્મદા મૈયા ના હોત તો આજે ગુજરાતમાં આ બહેનોને એ ઘડો ભરી અને પાણી, તળાવમાં પાણી ન હોય પણ કેટલા ગાઉએ પાણી ભરવા જવું પડે એ ત્યારે ખબર પડત, એ સમય બતાવત. પણ આજે જે કંઈ ગુજરાતની જે સમૃદ્ધિ છે એ નર્મદા મૈયાની દેન છે, અને એ નર્મદા મૈયાનું પાણી પાણી લાવનાર જે મહાપુરુષો છે એ આપણા અત્યારે સરકારના જે સરકારના મોદી સરકારના જે પ્રતિનિધિઓ છે, એના આપણા પહેલાંની સરકારો, એ લોકોએ ભેગા મળીને બધાએ પ્રયત્ન કર્યો. મને ખબર છે કે જ્યારે આ નર્મદા બંધની ઊંચાઈ જ્યારે 51 મીટરે લઈ જવાની હતી અને ઉપરથી કોર્ટ, સુપ્રીમ કોર્ટ મંજૂરી નહોતી આપતી, ત્યારે ભૂપેન્દ્રસિંહ, માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા મોટા મહારાજશ્રીને વિનંતી કરી કે બાપજી કંઈક એવી કૃપા કરો કે થોડા દિવસમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવવાનું છે અને 51 મીટરની મંજૂરી મળી જાય, 51 મીટર કે એવું કંઈ છે, 125 મીટરની મંજૂરી મળી જાય તો આપણું કામ થઈ જાય, નહીંતર આપણા છોકરાઓ તરસ્યા મરશે. ત્યારે આપણા આપણા ભગવાન કહીએ કે ભગવાન સ્વામિનારાયણનો વંશ કહીએ કે અંશ કહીએ, એવા પરમ પૂજ્ય મોટા મહારાષ્ટ્રીએ પોતાની પૂજાના જે શાલિગ્રામ ભગવાન, જે ભગવાન સ્વામિનારાયણ જેમની પૂજા કરતા અને સ્વામિનારાયણ ભગવાનની બાપની મિલકત જે કહીએ, પરંપરાની જે પૂજા કહીએ, એ શાલિગ્રામ ભગવાનને લઈને આવી અને નર્મદાના કિનારે એ સરદાર સરોવરમાં નર્મદાના કિનારે આવી અને બાપજીએ એ નર્મદાજીના જળ વડે શાલિગ્રામ ભગવાનનો મહાભિષેક કર્યો અને મહાભિષેક કરી અને ત્યાં આરતી કરી, પૂજા કરી અને બધા સંતો સાથે આ પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીએ પ્રાર્થના કરી, જાઓ આજથી હવે આ તમારે બંધ જેટલો ઊંચો કરવો એટલો કરજો, હવે આજથી જવાબદારી અમારા શાલિગ્રામની છે. કે એક જ અઠવાડિયું બાકી હતું જજમેન્ટનું, અને આ કોઈ કલ્પના નથી, કોઈ દંતકથા નથી, કોઈ દ્રષ્ટાંત નથી, આ સત્ય હકીકત છે, બધાએ જોયેલી છે, એમાંના અહીંના બેઠા લોકોએ ઘણા બધા જાણે પણ છે. એક અઠવાડિયા પછી જજમેન્ટ આવ્યું અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારે જે માગણી કરી હતી તમામ માગણીઓની મંજૂરી ઊંચાઈની કરી દીધી અને આજે બંધ પૂરો કામ પૂરું થઈ ગયું અને જે મોજ આપણે જે માણીએ છીએ એના પાયામાં કોઈ પણ હોય તો આ સંપ્રદાયનો આપણા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સેવા કરી અને મને તમને પાણી પીતા કરી દીધા. આ બધા સાક્ષીઓ અહીં બેઠા છે ત્યારે વાત કરું છું. તો એમાં નર્મદા મૈયાની ગોદ અને અધિક મહિનો અને એમાં ભાગવત, અને ભાગવત એટલે પહેલાં પણ મેં કહ્યું હતું, આપણી કથાઓ છે, આપણા વડવાઓની કથાઓ છે, આપણા પૂર્વજોની કથા છે, આપણા જેવા જો એમાં કંઈ બહુ ફરક નહીં. ભક્તો જે ભગવાનના થયા, ભગવાનના થઈને રહ્યા, જેને ભગવાન સાથે વાત કરી, એવા ભક્તો જેને ભગવાનની વાત સાંભળી
જેને ભગવાનને જમાડ્યા, જેને ભગવાનને રમાડ્યા, જેને ભગવાનને પાણી પાયું, જેને ભગવાને કહ્યું એમ કર્યું એવા ભક્તો. અને એ ભક્તોની કથાઓ ભગવાન વેદવ્યાસે લખી છે અને એ કથાને વેદવ્યાસે સુખદેવજીને ભણાવી છે અને એ કથાનું શ્રવણ રાજા પરીક્ષિતે કરેલું છે. પાંડવ પરિવાર એ પવિત્ર પરિવાર છે, સમર્પિત પરિવાર છે. ભગવાન શ્રી કૃષ્ણનો એક અનન્ય ઉપાસક છે. મનકર્મ વચનથી પ્રભુની અનુવૃત્તિમાં રહીને એમને સૌએ પ્રભુને રાજી કર્યા છે અને ભગવાને જેમ કહ્યું એમ કર્યું. ભગવાને કહ્યું કે પુણ્ય કરો તો પુણ્ય કર્યું, અને ભગવાને એમ કહ્યું કે પાપ કરો તો પાપે કર્યું. ભગવાને એમ કહ્યું કે આનું રક્ષણ કરો તેનું રક્ષણ કર્યું. ભગવાને કહ્યું કે આને પૂરું કરો તો પૂરું કર્યું. અને કહી દીધું ભગવાન કૃષ્ણે કે પાપ પુણ્યનો હિસાબ લેનારો હું છું, છેલ્લી ફાઇલ તો મારી પાસે આવે છે, એનો ફેંસલો તો કૃષ્ણ કરે અને આ કામ તારે કરવાનું છે. અને એ ભક્તિ માર્ગની અંદર જ્યારે આવી જ્યારે કસોટીઓ અનેક પ્રકારની થઈ અને એમાંથી જે પરિવાર એમાંથી પાર ઉતર્યો એની કથાઓ આમાં લખાણી છે, એના ગુણો ગવાયા છે અને એના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. હજુ તો માના પેટમાં હતો અને જેને બ્રહ્માસ્ત્ર થકી જેનું ભગવાને રક્ષણ કરેલું છે અને જન્મ થયા પછી જેનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું છે. મૂળ નામ વિષ્ણુરાત છે, પરંતુ પરીક્ષિત એટલે પરી એટલે ચારે બાજુ, ઈક્ષિત એટલે જોવું. જેને ગર્ભમાં રક્ષા કરી છે એને જે વ્યક્તિ શોધે છે એ પરીક્ષિત છે. અને એ પરીક્ષિત રાજાને આ હસ્તિનાપુરનું એમનું રાજ્યાભિષેક થયો છે અને ઉત્તર નામના રાજાની પુત્રી ઈરાવતી સાથે એના લગ્ન થયા છે. જન્મેજય આદિ ચાર પુત્રો થયા છે. કૃપાચાર્ય થકી ગંગાજીના કિનારે ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. જ્યારે જ્યારે પરીક્ષિત રાજા હોમ હવન કરવા બેસતા, જ્યારે પૂજા કરવા બેસતા, ત્યારે સ્વયં ભગવાન પ્રત્યક્ષ આવી અને સ્વયં દેવો પણ સામે આવી અને પરીક્ષિત રાજાની પૂજા સ્વીકારતા રાજાએ અનેક વાર દિગ્વિજય કરેલો છે. રાજાએ પોતાના પ્રજાનું પુત્રની માફક પાલન કર્યું છે. પોતાના રાજ્યમાં રહેતા નાનામાં નાના માણસ, મોટામાં મોટા માણસ, સૌનું જતન રાજાએ કરેલું છે. કારણ કે રાજાના અંતરમાં ભક્તિભાવ હતો. જેના હૃદયમાં ભક્તિભાવ હોય, જેના હૃદયમાં પવિત્રતા હોય, એ હંમેશા બીજી વ્યક્તિઓનું દુઃખ જુએ છે. અને બીજાના દુઃખમાં ભાગીદાર એ જ થાય છે કે જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ હોય. પરીક્ષિત રાજા પાંડવોનો એક વંશજ છે. અવારનવાર તે વૃંદાવનની અંદર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાઓનું દર્શન છે, બાળલીલાઓની યાદગીરીઓ છે, બાળલીલાઓની સ્મૃતિઓ છે, આ પરીક્ષિત રાજા બાળલીલાઓના એ સ્મૃતિઓના દર્શન કરવા માટે વારંવાર વૃંદાવન જતા અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર એવા વ્રજનાભ રાજા, દ્વારિકાના વ્રજનાભ રાજાએ વૃંદાવનમાં આવી અને ભગવાન શ્રી કૃષ્ણની જે કંઈ બાળલીલાઓ હતી, બાળલીલાઓની સ્મૃતિઓ બનાવી છે. જે યમુનાનો ધરો છે ત્યાં કાળીનાગનું દમન કરેલું, ત્યાં આ વ્રજનાભ રાજાએ
એની સ્મૃતિ કરી છે.